टीम इंडियाना क्रिकेटर रविन्द्र सिंह जाडेजाना पत्नी दिवाबा जाडेजा जामनगरना मोटी लाखाणी गाममां गया ज्यां बहनों ने राज्य सरकारनी योजनाओनी जानकारी आपी हती। ए दरमियान तेमणे कह्युं हतुं के दीकरीने भणतर ने दीकराने सावरणी आपीए ए बंने सरखुं छे। एक वार दीकराने कहेवानी जरूर छे के चल ओरडामां झाड़ू करी दे, दीकरीओने भणावी जोईए अने घरकाम माटे दीकरीओने घरे राखवानी जरूर नथी। વધુમાં રીવાબાએ જણાવ્યું હતું કે આપણા દીકરાઓ પાસેથી પણ ઘરકામ માટે મદદ લઈ શકાય છે અને આવું કરવામાં જાડેજા કે ઝાલા લાગતું હોય તો તેના પર કોઈ ચેકો નહીં મારી દે। રાજપૂત સમાજમાં દીકરીઓને શિક્ષણ આપવા અંગે રીવાબા જાડેજાએ આ મોટી વાત કહી છે। તેમણે મંચ પરથી કહ્યું કે મારા હસબન્ડ રવિન્દ્રસિંહ જાડેજા ઘરનું 50% કામ કરાવે છે, હું રોટલી કરતી હોઉં તો ચા રવિન્દ્રસિંહ મૂકે છે, એટલે કે દીકરાઓ ઘરકામ કરે તો દરબારી પણ જતું નથી રહેતું। હાલ આ અંગેનો તેમનો વિડીયો વાયરલ થયો, રીવાબાના નિવેદન બાદ વિવાદ ઉભો થઈ ગયો। રીવાબા જાડેજાના દીકરીને ભણતરને દીકરાના સાવણી આપવાના નિવેદન પર કરણી સેનાના ગુજરાત પ્રમુખ સોનાસિંહ રાજપૂતે પ્રતિક્રિયા આપી છે। સોનાસિંહ રાજપૂતે ઝી 24 કલાક સાથે વાતચીત કરી જેમાં કરણી સેનાએ રીવાબા જાડેજાના નિવેદનને વખોડી કાઢ્યું। સોનાસિંહ રાજપૂતે કહ્યું કે રીવાબાએ સસ્તી લોકપ્રિયતા મેળવવા માટે આવું નિવેદન આપ્યું છે, સાથે તેમણે કહ્યું કે રીવાબાના આવા નિવેદનથી સમાજમાં ખોટી અસર પડશે। આજના સમયમાં દીકરીઓને ભણાવવી જરૂરી છે, માનસિકતા બદલવાનો સમય આવી ગયો છે, ઘરકામમાં ઘરના છોકરાની મદદ લેવામાં કંઈ ખોટું નથી, ભલે પછી સાવણો જ કેમ ન પકડવાનો હોય। જુઓ આ મામલે ઝી 24 કલાક પર આજે સવારે 11 વાગે સૌથી મોટી ડિબેટ, રીવાબાની વાતમાં દમ છે લાઈવ। ઈ માનસિકતામાંથી ઉપર આવવાની જરૂર છે। દીકરીને ભણતર અને દીકરાને સાવરણી બે સરખા છે, એકવાર દીકરાને કહેવાની જરૂર છે કે આખા ઓરડાંચલ ઝાડુ કરી દે, એમાંથી દીકરો નાનો નહીં થઈ જાય, ક્યાંય આપણે પાછળ જાડેજાક ઝાલા લાગતું હશે એમાં કોઈ ચેકો નહીં મારી દે। મારા હસબન્ડ છે રવિન્દ્રસિંહ, એને કાંઈ કરવાની જરૂર નથી, છતાંય અમે અત્યારે 50-50% મારી સાથે કામ કરાવે, હું રોટલી કરતી હોત મારી સાથે ચા એ મૂકે છે, એનો મતલબ એ કે એનું દરબારીપણું વયું ગયું। રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના ગુજરાતના અધ્યક્ષ રીવાબા જાડેજા તરફથી એક નિવેદન જે છે એ પુરુષોને લઈને આપવામાં આવ્યું છે, તેને લઈને તે વિવાદમાં છે। અમારી સાથે કરણી સેનાના ગુજરાત અધ્યક્ષ સોનાસિંહ રાજપૂત છે, તેમની સાથે વાત કરીશું। સોનાસિંહજી, જે રીતે રીવાબાનું નિવેદન, કઈ રીતે આપ તેને જોઈ રહ્યા છો અને શું આપ એ નિવેદન પર કહેવા માંગો છો? કાલે મેં વિડીયો જોયો, વિડીયોમાં જે પ્રમાણે રીવાબા બોલવા માંગે છે એ પ્રમાણે પુરુષ અને સ્ત્રી એ આજના યુગ માટે બરાબર જ કામ કરે છે। રીવાબાને કહેવાની જરૂર નથી કે એક સાવેણી સાથે એમણે કંઈક મૂક્યું છે પુરુષોને, એ યોગ્ય નથી, એ સસ્તી લોકપ્રિયતા પાવા માટે આવું સ્ટેટમેન્ટ કેમ આપે છે એ કરણી સેનાને આ વસ્તુમાં લેવા દેવા નથી। અને અમારી કરણી સેનામાં 36 કોમનું લેખ છે, એમાં અમે સમાજને જ બરાબરીમાં 50% રાખ્યા છીએ, આપણે જાતિ છોડો, હું તો બધા 36 કોમને લઈને ચાલું છું, એ કરણી સેનાનું હું અધ્યક્ષ છું, એટલે એમનું સ્ટેટમેન્ટ એકદમ સસ્તી લોકપ્રિયતાવાળું છે, એના અમે લોકો વખોડી કાઢીએ છીએ। તો એ જે કરણી સેનાના અધ્યક્ષ છે એ કઈ કરણી સેના છે, શું કરણી સેનાનું એમનું શું અલગ નામ છે શું? જી, રીવાબા જે કરણી સેનામાં અધ્યક્ષ છે એનું આખું નામ શ્રી રાજપૂત, શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના છે, જે અમારેથી અલગ છે અને અમારું જે માત્ર કરણી સેના છે અને એના એ અધ્યક્ષ છે એ કહેવા માંગીશ। સોનાસિંહજી, એક સવાલ થાય કે આપ એ નિવેદનને વખોડી કાઢી રહ્યા છો, સસ્તી લોકપ્રિયતા, તો શું આ પ્રકારના નિવેદન આપવાથી સમાજમાં કોઈ ફરક પડશે? શું મહિલા અને પુરુષ અને જે વૈવાહિક જીવન જીતા હોય છે, દાંપત્ય જીવનમાં જે પતિ પત્ની હોય છે, એમની અંદર કોઈ આપ નિવેદનથી કોઈ અસર પડવાની છે? આજના યુગમાં આ 21મી સદી છે, એમાં સ્ત્રી પુરુષ બે સમાન છે અને દરેક સમાજમાં, રાજપૂત નહીં, હું દરેક સમાજની વાત કરીશ, આજે સ્ત્રીઓ જોબ કરવા જાય છે, પાયલોટ છે, ટ્રેનના બી ડ્રાઈવર છે, લગભગ ઓફિસોમાં 50% એ લોકો કામ જ કરે, પણ આવી રીતે શબ્દ કહીને પોતાના સ્ટેટમેન્ટ આપીને
કે મહિલાઓ સાથે આ છે, માણસ બી એને સાથે રહેવું પડે, એ એમને કહેવાની જરૂર નથી. એ ઓલરેડી લોકો કરે જ છે અને એટલે સંમત જ છીએ અમે લોકો. અને સારી રીતે સમાજને પણ હા એ છે કે એમને કહેવાથી જે દાંપત્ય જીવન છે એમાં કંઈક ને કંઈક ખટાશ ઊભી થાય, એ ન થવી જોઈએ. એટલે આ સ્ટેટમેન્ટ આપે એની પહેલાં એમને વિચારવું જોઈએ કે હું શું સ્ટેટમેન્ટ આપું છું. સોનાસિંહજી ધન્યવાદ અમારી સાથે વાત કરવા માટે. તો સોનાસિંહ રાજપૂત જે કરણી સેનાના ગુજરાતના અધ્યક્ષ છે, તેમણે રીવાબાના નિવેદનને વખોડી કાઢ્યું છે અને તેમનું એવું કહેવું છે કે તે અમારા કરણી સેનાના સંગઠન સાથે નથી જોડાયા, બીજી કરણી સેના છે તેના સાથે જોડાયા છે અને માત્ર રીવાબા જાડેજા જે છે એ સસ્તી લોકપ્રિયતા મેળવવા માટે આ પ્રકારનું નિવેદન આપી રહ્યા છે. કેમેરા પર્સન અક્ષય રાવલની સાથે અમિત રાજપૂત, ઝી મીડિયા, અમદાવાદ.